દોસ્તો આજે આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ આયુર્વેદિકમાં દોસ્તો આજે હું એવી વનસ્પતિ વિશે તમને બતાવે જઈ રહ્યો છું તેનાથી તમને અઢળક શરીરમાં ફાયદા થશે મિત્રો તમારી આજુબાજુ આ વનસ્પતિ ઘણી હશે પણ તેના વિશે તમે જાણતા નહીં હો તો મિત્રો આ વનસ્પતિ છે અઘેડો જેને હિન્દીમાં લઠજીરા કહે છે લઠ જીરા કહે છે મિત્રો આ વનસ્પતિમાં આયુર્વેદમાં ઘણા બધા ઉપયોગી છે પણ તેના વિશે તમે જાણતા નહીં હો તો આજે હું તમને જણાવીશ કે આ વનસ્પતિ અઘેડો અને લટજીરાના તમને શરીરમાં કેટલા ફાયદા થાય છે અને તેનાથી તમારા શરીરમાં કયા કયા રોગો દૂર થાય છે મિત્રો લટજીરા અઘેડો ગુજરાતીમાં ભાષામાં કહેવામાં આવે છે મિત્રો તેના પાન રૂવાટીવાળા સામે ગોઠવાયેલા હોય છે તેના ડાળી ઉપર ફર થાય છે મિત્રો અઘેડાની અંદર લડજીરાની અંદર ભરપૂર માત્રામાં સૂનો લોહ તત્વ શાર્જ જેવા ખનીજ તત્વો હોય છે તેની અંદર પોટેશિયમ બાય કાર્બોડ્રેટ જેવા ખનીજ તત્વો હોય છે એક સ્વાદિત તુરો અને કડવો હોય છે તે વાત પિત કપ અને મૂત્રરોગ જેવા કુમિનાશક રોગ જેવામાં ઘણો આપને શરીરમાં ફાયદો કરે છે તે તૃષા અને ભૂખણનાર છે તે આપને પેટનો કબજ હોય અફસો હોય તે અને ઇન્દ્રિયોની શક્તિમાં વધારો કરે છે તે આંખોનું તેજ પણ વધારે છે અંગેડાના ઉપયોગ વિશે આપણે જાણીશું તો સૌથી પહેલાં આપને શરદી ઉધરસ અને કબજ જેવી તકલીફ હોય તો તેના પાનનો ઉકારો કરીને પીવાથી તમને શરદી અને કફમાં બહુ બધી રાહત થાય છે તેનાથી વધુ મિત્રો આપના દાંતમાં સખત દુખાવો થતો હોય દાંતનો કોઈ પણ દુખાવો હોય સડો હોય પાયરિયા હોય કોઈ પણ રોગ હોય તો આ પાનને રસ વાટીને દાંતે ઘસવાથી આપના દાંતમાં બહુ બડી બહુ મોટી રાહત થશે અને દુખાવામાં એક સેકન્ડમાં મટી જશે મિત્રો આ વાટીને તેનો ઉકાર તેનો રસ બનાવીને તમારે દાંઢે લગાવવાથી તે બહુ દાંતના દુખાવામાં રાહત થશે ગેડાના બીજનું આ સૂણ કરીને તમે પીસ પેલું પીશો તો તે તમારા જે માથાની આધાશીશી છે તેમાં તમને રાહત કરશે પણ કોઈ પણ જખમ થયો હોય કોઈ પણ જગ્યાએ લોહી આવતું હોય કોઈ ઘા થયો હોય તો તેના ઉપર આ પાનને વાટીને ઘસવાથી તે ઘામાં રૂઝાઈ જાય છે અને તે લોહી વહેતું હશે તો પણ બંધ થઈ જાય છે શરીરમાં પથરી હોય અને તે બહુ દુખતી હોય તો આગેટના પાનનો ઉકારી અને તેના સાથે ગોખરું ઉકારીને પીવાથી પથરી મટી જાય છે એકૃતમાં હોય શરીરમાં કોઈ પણ જગ્યાએ પથરી હોય તો તે મટી જાય છે તો આ મિત્રો આગેડના આ ડાળનો ઉપયોગ આપે દાંતણ કરવામાં દરરોજ કરશો તો દાંતનો કોઈ પણ રોગ નહીં થાય અને દાંતના રોગોમાં હંમેશા તમને રાહત થશે તેનો રસ કાનમાં નાખવાથી કાનના દુખાવા રાહત થાય છે તેથી વધુ તેના પાન તેના પાનને કાળા મરી સાથે પીસીને ઉકારો કરીને પીવાથી હરસ મસાના રોગોમાં રાહત થાય છે બાવીના રોગોમાં રાહત થાય છે એટલે મિત્રો તમારી આજુબાજુ આ હાધેટનો સૂટ જોવા મળે તો તેને સાસવીને રાખજો તો તેના અઢળક તમને શરીરને લાભ થશે સંબંધી કોઈ પણ રોગ હોય તો આ પાનને સૂકા થઈ જાય એટલે ઘરે લાવવા અને ઘરે લાવી તેનો પાવડર બનાવીને દરરોજ બે ચમસી સાથે ઉકારો કરીને પીવાથી મૂત્ર સંબંધી કોઈપણ રોગ હશે તો તે મટી જશે અને તેમાં રાહત થશે તેનાથી વધુ મિત્રો કે વનસ્પતિ આપની આજુબાજુ ઘણી જગ્યાએ હોય છે અને તેના બહુ બધા લાભ થતા હોય છે તે આપણને ખબર નથી હોતી મિત્રો તો તેના ઘણા બધા લાભ થતા હોય છે તે જાણવા માટે વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ઓકે મિત્રો થેન્ક યુ મિત્રો